બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકોટમાં ભારે વરસાદથી ભરાયા છે પાણી. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ નજીક પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા લોકોને પડી રહી છે મુશ્કેલી. ત્યારે સતત વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે આ મુશ્કેલી સર્જાઈ છે અને યાજ્ઞિક રોડ પર પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં. ત્યારે સતત વરસાદથી લોકોને મુશ્કેલી પડી રહી છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ છે અને જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદના કારણે નદીઓમાં પણ નવા નીર આવી રહ્યા છે. મોજ નદીમાં પણ નવા નીર આવ્યા છે. યાજ્ઞિક રોડ પર પાણી ભરાઈ ગયા છે. ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ છે તો જે આગાહી કરવામાં આવી હતી તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે વધુ વરસાદ પડશે તે રીતે સૌરાષ્ટ્રમાં જે વરસાદ છે તેના કારણે રાજકોટમાં હાલમાં જે પરિસ્થિતિ છે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. આવી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શનિ પાસેથી. શનિ, ગઈકાલથી જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે, યાજ્ઞિક રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં, શું વધુ માહિતી? ચોક્કસથી, જે રીતે વાત કરવામાં આવતો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યારે જે રીતે રાત્રિના સમયથી જ મેઘરાજા વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે પણ વરસાદ સારો એવો ધીમી ધારે હતો, પરંતુ આજે રાત્રે જે રીતે ભારે વરસાદ છે તે વરસી રહ્યો હતો તેમના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ છે અને શહેરી વિસ્તારોમાં સારો વરસાદ છે. સૌથી વધુ વરસાદ અત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા ગામે પડી રહ્યો છે. ત્યાં પણ બહુ વધારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં અત્યારે પાણી છે તે ભરાયા છે. રાજકોટ શહેરની વાત કરવામાં તો રામનાથ મહાદેવને પ્રથમ વખત અત્યારે આજી નદીમાં ઘોડાપુર છે આવ્યું છે. રાજકોટના આ વર્ષે પ્રથમ વખત રાજકોટની આજી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. લાલપરી ડેમ પણ હવે માત્ર 2 ફૂટની સપાટીએ બાકી છે. આજી ડેમમાં અત્યારે પાણી છે તે ઉપરવાસમાં વરસાદ પડેલા કારણે આવી રહ્યું છે. તો ઉપલેટા ધોરાજીમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર બાબત અત્યારે ક્યાંક ને ક્યાંક હવે જળસંકટ લે આવે તેવું લાગી રહ્યું છે. જી 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 આભાર સની માહિતી આપવા બદલ.